અને ઇમેજીસ પણ જોવાના છે કે જેથી તમને વધારે સારી રીતે ઇતિહાસ સમજ પડી શકે ઓકે અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ટેક્સ્ટ બુક બેઝ સ્ટડી મીન્સ ટેક્સ્ટ બુકના દરેકે દરેક ટોપિકને આપણે અહીં આગળ કવર કરવા જઈ રહ્યા છીએ મિત્રો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો

પૂર્વ હડપ્પા કાર કહે છે શું કહે છે પૂર્વ હડપ્પા કાર તરીકે ઓળખે છે આ તમારે ધ્યાન રાખવું પડશે શા માટે તે આપણે જોઈ લઈશું આની અંદર તો કે ભાઈ ઈસ્વીસન પૂર્વે પાંચ હજાર ઈસવીસન પૂર્વે પાંચ હજારની આસપાસથી આપણે આ જે હડપ્પી સભ્યતા છે તે જોઈએ છે અને ત્યાં આગળ તે સમય સમયગાળા દરમિયાન શું થયું તાંબાની શોધ થઈ અને એને કારણે તાંબાની શોધને કારણે કૃષિ ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યા હતા સાના ક્ષેત્રે પરિવર્તન આવ્યા હતા તો કે ભાઈ કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવ્યા હતા અને આ કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવવાને કારણે માણસ જે તે ધીરે સ્થાયી થતો ગયો હવે પૂર્વ હડપ્પાકાળનો સમયગાળો કયો કયો છે તે જાણવો જોઈએ તો કે ભાઈ આ જે હડપ્પીય સંસ્કૃતિ છે તેને અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવ્યું તો પહેલું છે પૂર્વ હડપ્પાકાળ તો પૂર્વ હડપ્પા કાળનો સમયગાળો જે છે તે ચોવીસો સુધીનો માને છે ક્યાં સુધીનો પાંત્રીસો થી લઈને ચોવીસો સુધીનો પૂર્વ હડપ્પાકાર માને છે અને એના પછી જે આવ્યો તે પરિપક્વ કેવો તો કે ભાઈ પરિપક્વ હડપ્પા સભ્યતા આવી ગઈ હડપ્પીય સભ્યતા આવી ગઈ અને એ હડપ પરપક્વ હડપ્પીય સભ્યતાનો સમયગાળો છે તે ઈસ્વીસન પૂર્વે ત્રેવીસો પચાસથી થી ઈસવીસન પૂર્વે માનવામાં આવે છે છે આ ધ્યાન રાખીશું જો એ તેમ છતાં અમુક સમયગાળો આની અંદરથી લઈ લેવામાં આવ્યો છે એ તમારે ધ્યાન રાખવાનું છે તો પૂર્વ હડપ્પીય કાળનો સમયગારો સમયગાળો કયો તો ઈસવીસન પૂર્વે પાંત્રીસો થી લઈને ઈસવીસન પૂર્વે ચોવીસો નો પરિપક્વ હડપીય કાળ જે છે તેનો સમયગાળો છે ઈસવીસન ત્રેવીસો પચાસ થી લઈને સત્તરસો પચાસ સુધીનો અને સત્તરસો પચાસ એટલે કે ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસ પછીનો જે સમયગાળો છે એને પશ્ચાત હડપ્પીય કાળ કહેવામાં આવે છે કયો પશ્ચાત પશ્ચાત હડપ્પીય કાળ તરીકે ઓળખવામાં આવે છે તો આ એનો ઉદ્ભવના ત્રણ ભાગો છે ઓકે તો તમે હવે આપણે એને જોઈએ તો ઇતિહાસ પીડો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવને ઓળખવામાં આવે છે તો કે ભાઈ પૂર્વ હડપ્પા કાળ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે પાંચ ની આસપાસ કયો સમયગાળો હતો એ સમયગાળો તો કે ભાઈ તાંબાની શોધ થયેલી અને એને કારણે કૃષિ ક્ષેત્રે અલગ અલગ પરિવર્તનો આવી ગયા તો યાદ રાખવાનું કે તાંબાની શોધને કારણે કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવ્યા અને એને કારણે માણસ જે તે સ્થાયી થાય હોડપીય સભ્યતાનો અને નાના નાના કસબાઓ ઊભા થાય કસબા એટલે કે નાના નાના ભાગ ઊભા થતા ગયા અને પરિપક્વ સભ્યતાનું સર્જન થયું તો તમને પ્રશ્ન પૂછી શકે થયું તો કે ભાઈ ટાંબાની શોધને કારણે કૃષિ ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા એને કારણે નાના નાના કસ્બાઓ ઊભા થતા ગયા અને એને કારણે પરિપક્વ હડપીય સભ્યતાનું સર્જન થયું ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને

તેઓ એટલે તેઓ એટલે કોણ ઇતિહાસકારો ત્રેવીસો પચાસ થી લઈને ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસ ના સમયગાળાને ગોઠવે છે તો ઈસવીસન સત્તરસો પચાસ પછીનો જે સમયગારો છે કયો ઈસવીસન પૂર્વે સત્તરસો પચીસ પછીનો સમયગારો છે તેને ઉત્તર કે પશ્ચાત હડપીય કાર તરીકે ઓળખવામાં આવે છે તો તમારે ત્રણ વસ્તુ મિત્રો અહીંયા આગળ રાખવું પડશે યાદ રાખવું પડશે તો કે ભાઈ ઈસવીસન પૂર્વે પાંત્રીસો થી ઈસવીસન પૂર્વે ચોવીસો અને એ જે છે પૂર્વ હડપતા તો પૂર્વની પછી આવશે કયો તો કે ભાઈ પૂર્વ પછી આવી જશે આપણી પાસે ઉત્તર તો ઉત્તરનો સમય એમણે લીધો છે ત્રેવીસો થી ત્રેવીસો પચાસ થી સત્તરસો પચાસ ઓકે ઇસિસન પૂર્વે છે બધું અને પછી છે સત્તરસો પચાસ થી જે છે એને શું કહી શકાય કે ઉત્તર અહીંયા આગળ ધ્યાન રાખીશું આ જે છે પરિપક્વ અને અહીંયા આગળ આવશે ઉત્તર તો તમારે આ ત્રણ વસ્તુને આવી રીતે નોંધ કરી લેવાની અને આ સભ્યતા જે છે પશ્ચાત હડપ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે કયા સમયગાળાને ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસ પછીના સમયકાળામાં જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેની શહેરીકરણની મુખ્ય વિશેષતાઓ ગુમાવતી જાય છે ઓકે ખરેખર ગુમાવે નહીં પણ તું ખરેખર નવું નવું મેળવતા હવે અહીંયા આગળ જે તમારા માટે ફોટોગ્રાફ્સ લીધા છે કે જેથી તમે વધારે સારી રીતે સમજી શકો વિસ્તાર

તો ધ્યાન રાખીશું તો ભારતનો નકશો કંઈક આ પ્રકારનો છે હું દોડી દઉં છું તમારા માટે મારું ડ્રોઈંગ સારું નથી તમે જાણી ગયા છો પરંતુ આપણે જાણવા માટે નકશો તો જોઈએ તો આ જે પાર્ટ છે આખો ભાગ છે એ પાકિસ્તાનને પણ લઈ લઈએ કારણ કે ત્યારે અખંડ ભારત હતું તો આ જે આખો ભાગ છે એ આખો ભાગ છે તેનો ફોટોગ્રાફ મેં અહીંયા આગળ તમારા માટે મૂક્યો છે અને આ જે છે કયું તો કે ભાઈ અહીંયા આગળ ઉપર ઉત્તર આવે આ દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ તો તમે કહી શકો કે ઉત્તર પશ્ચિમ ભારત જે પણ છે એ આખું હડપ્ય સભ્યતાથી ધંકાયેલો હતો કયો ભાગ ઉત્તર પશ્ચિમ ભારત કે જેને આપણે વાયવ્ય ભારત પણ કહી શકીએ ચાલો હડપ્ય સભ્યતામાં કઈ કઈ જગ્યા છે તે એની વાતચીત કરી લઈએ વિસ્તાર જોઈ લઈએ તમે સ્થળ પણ બતાવીશ અત્યારે આ નકશાની અંદર હડપ્ય સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવું ખૂબ જ જરૂરી છે અત્યારે જે નકશો જોયો તે કારણ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે તો તમને પ્રશ્ન પૂછી શકાય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા કઈ તો યાદ રાખવાનું હડપ્ય સભ્યતા તે રાજસ્થાન પહેલાં નામ લીધું છે રાજસ્થાન આ આપણો અહીંયા આગળ ગુજરાતનો નકશો છે એમ માની લઈએ આ પાર્ટ ઠીક છે તો અહીંયા આગળ ઉપર રાજસ્થાન આ આખો ભાગ રાજસ્થાનનો છે તમને અહીંયા રાજસ્થાન દેખાય છે ઓકે હું ચેકિંગ પણ નાખીશ પંજાબ તો તમે જુઓ અહીંયા આગળ હરિયાણા અને આ જે ભાગ પંજાબ ગુજરાત તો આ આપણો ગુજરાતનો ભાગ છે એટલે કે તમને રક્ષો ખબર હશે ગુજરાતનો તો આ ભાગ છે આપણો મહારાષ્ટ્ર અહીંયા લખ્યું છે મહારાષ્ટ્ર એને પછી લખ્યું છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ તો પશ્ચિમ ઉત્તર પ્રદેશ તો યુપીનો આ પાર્ટ અફઘાનિસ્તાન એટલે કે ઉપરનો ભાગ ભારત અને જમ્મુ કાશ્મીર છે ત્યાં ઉપરનો ભાગ લઈ લઈએ અને નીચે આખો ભાગ આ જે ભાગ છે તે પાકિસ્તાનનો ભાગ તો આ જે ભાગ છે એ બધા ભાગની અંદર હડપી સભ્યતા વિસ્તરેલી હતી તો તમે જુઓ કે કેટલો વિસ્તાર વિસ્તાર છે માટે તેને કહેવામાં આવે છે કે વિશ્વની સૌથી મોટી સભ્યતા કેટલાક ભાગો જમ્મુ અને કાશ્મીરના કેટલાક પ્રદેશોમાં પણ જોવા મળે છે તો જમ્મુ અને કાશ્મીરમાં માંડાથી લઈને તમે જોઈ શકો ઓકે આપણા સુરતની અંદર પણ તમને જોવા મળશે કારણ કે હું સુરતનો વતની છે તો હું સુરતની વાત કરી શકું કે સુરતની અંદર પણ તમને હડપથી સભ્યતાના અવશેષો જોવા મળશે કઈ જગ્યાએ તે અત્યારે નકશામાં જોઈશું જમ્મુ કાશ્મીરના માંડા પ્રદેશથી લઈને ક્યાં આગળ માંડા

ઓકે એના પછી જોઈશું મોહેન્જ અડપ્પા થઈ ગયું સિંધ પ્રદેશની અંદર મોહનચુદો તો મોહેન્ચુ ડડો આ નદીના કિનારે આવે તો તમે જોઈ લો કે મોહેન્ચુદો આ નદીના કિનારે તમને મળશે તો આ નદીના કિનારે મોહેનચોદો અને ચાહુદડો અને સાથે સાથે તમને ચાહ્હુદો પણ જોવા મળશે એક નદીના કિનારે ઓકે અને ગુજરાતમાં લોથલ ગુજરાતમાં લોથલ આપણા અમદાવાદની પાસે ભાગા તળાવ સુરત ની અંદર આવેલું ભાગા તળાવ તો આ તમારું હડપ્પીય સંસ્કૃતનું આપણી પાસે રાજસ્થાનની અંદર કાલીબંગન તો રાજસ્થાનની અંદર આવી જઈએ આપણે કાલીબંગન શું દેખાડે તો આ કાલીબંગન છે કે જે સરસ્વતી હરિયાણામાં બાનાવલી તો અહીંયા કહીશું હરિયાણાની અંદર બાનાવલી આ ભાગ આ બધા ભાગ હું તમને બતાવું છું અને રાખી તો નીચે અહીં બાજુમાં તમને મળશે રાખી અહીંયા ગાડી લખ્યું છે રાખી ઓકે ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર તો અહીંયા આગળ આવશે ઉત્તર પ્રદેશની અંદર આલમગીરપુર અને પશ્ચિમમાં છે એક મકરાણ તત્વ પર આવેલ સુટ દોર ઓકે આ જે ભાગ છે તે માકરેણ હતો આ ભાગ જે છે તે પાકિસ્તાનનો ભાગ છે તે એનું નામ આપણે તમારે ધ્યાન રાખવું પડશે કે જેને આપણે મકરાણ તરીકે જાણીએ તમે પર સર્ચ મળશે તો નહીં આ બધા આટલા જે દેખાય છે તમને રાઉન્ડ કરીને આપ્યા છે તે આ બધા સ્થળો જે છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલા છે કયા ભાગમાં ઉત્તર પશ્ચિમ એટલે ભારતનો નક્સો મેં તમારા માટે દોડ્યો અત્યારે તો આ જે ભાગ છે તે ઉત્તર પશ્ચિમ છે આ ગુજરાતથી લઈને પાકિસ્તાન બધો ભાગ જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે નકશામાં તેની સાથે નદીઓ પણ દર્શાવવામાં આવી છે કે કઈ નદીના કિનારે કઈ સંસ્કૃતિ વિકસેલી હતી સામાન્ય રીતે દરેકે દરેક સભ્યતા કે સંસ્કૃતિ નદીના કિનારે વસે છે આપણા ગુજરાતના પણ મોટા શહેરો મિત્રો લઈ લો એ બધા જ ક્યાં તમને જોવા મળશે નદીમાં તો નદી કિનારે જોવા મળશે આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળો આપણે વિશિષ્ટ ચર્ચા કરવા જઈ રહ્યા છે જેમાં રાવી નદીના કિનારે આવેલ હડપ્પા તો જોઈએ અહીંયા આગળ હડપ્પા દેખાય છે હડપ્પા અને આ જે નદી દેખાય છે તમે જોઈ શકશો આ જે દેખાય છે એ નદીમાં અહીંયા લખ્યું છે રાવી નદી તો રાવી નદીના કિનારે હડપ્પા આવ્યું છે સિંધુ નદીના કિનારે મોહેન તો મોહેનજો દડો મેં તમને હમણાં જ બતાવ્યું છે તો આ જે છે મોહેન અને અહીંયા લખ્યું છે ઇન્ડસ કે ઇંડસને ગુજરાતીમાં સિંધુ નદી કહેવામાં આવે છે સિંધુ નદી એટલા માટે કે જે સિંધુ જેવી વિશાળ હતી સિંધુ એટલે કે દરિયા જેવી અને તેને આ બધી પાંચ નદીઓ મળતી હતી રાવીચીના બિયાસ આ જે દેખાય છેલ્લા આ પાંચે પાંચ નદીઓ તેને મળી જતી હતી ગુજરાતમાં ભોગાવા નદીને કિનારે આવેલ લોથલ તો ભોગાવો નદી જે છે તે તેના કિનારે આપણે જોઈશું લોથલ અને આ જે છે તે સાબરમતી કિનારે નદી દેખાય છે આપણને પરંતુ એની નાનકડી નદી ચાલશે એ ભોગાવો નદી છે રાજસ્થાનમાં ઘગ્ઘર હાકરા નદીના કિનારે કે જેને આપણે હવે લુપ્ત થઈ ગયેલી સરસ્વતી નદી તરીકે પણ ઓળખીએ છીએ તો આપણે જોઈશું કાલિબંગન તો કાલીબંગન જે છે તો તમને આ રાજસ્થાનના કાલિબંગનમાં જોવા મળશે અને આ જે લખ્યું છે સરસ્વતી નદી

આખી સભ્યતામાં વાતાવરણ અને જીવન પદ્ધતિઓ એક જ પ્રકારની દેખાય છે આ દરેકે દરેક પશ્ચિમ ભારત જે છે એ આખું વાતાવરણની દ્રષ્ટિએ લગભગ એક સમાન છે ત્યાંની રહેવાની રહેણી કહેણી પણ એક સમાન છે એનો મતલબ એમ થશે કે આખી સભ્યતા એક જ સભ્યતા મિત્રો ચાલો આગળ જઈએ અહીંની જે જમીન જમીન છે તે સમતલ સમતલ ખેતી લાયક હોય તદઉપરાંત ચોમાસાની ઋતુ અહીંયા આગળ ઋતુ શબ્દ છે શું છે આ ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ બધી જ નદીઓ છે તે હિમાલયમાંથી નીકળે છે અને એને કારણે તે બારે માસ લીલીછમ છે અહીંયા વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે સૌપ્રથમ કૃષિ અને પશુપાલન શરૂઆત થઈ ગઈ અને એને કારણે જ્યારે કૃષિ અને પશુપાલન થાય તો એને કારણે અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ અને વધારાના ઉત્પાદનને કારણે ક્રમ ક્રમશઃ હડપીય સભ્યતામાં પરિવર્તન આવ્યું કારણ કે વેપાર ચાલુ થશે તો એની આંખી પદ્ધતિ પણ વિકાસ પામશે અને કારણે ત્યાં આગળ તમને વજન્ય સુધા આપણને હડપિયા સભ્યતામાંથી મળ્યા છે શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો તેમજ નગર આયોજન આગળના વિડીયોમાં જોઈશું ગતર યોજના વેપાર અને વાણિજ્ય શાસન વ્યવસ્થા કર વ્યવસ્થા લિપિ એટલે કે ત્યાંની જે લખાણ પદ્ધતિ હતી તે લિપિ અને ભાષામાં તફાવત છે મિત્રો તમે ગુજરાતીના શિક્ષક સાથે તેની ચર્ચા કરી શકો લિપિ જે છે તે એક આકૃતિ બનીને કંઈક આપ્યું હોય જ્યારે ભાષામાં ચોક્કસ શું કહેવામાં આવે અક્ષર હોય શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને જોવા મળે છે શું શું જોવા મળે છે તો કે ભાઈ આ સભ્યતાની અંદર આપણને નગર આયોજન ગતર યોજના વેપાર વાણિજ્ય શાસન વ્યવસ્થા કર વ્યવસ્થા લિપિ શહેરી સાંસ્કૃતિક લક્ષણો આપણને જોવા મળે છે આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપ્ય સભ્યતામાં પણ જોવા મળે છે મિત્રો તમને અમારું કામ પસંદ કરતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો શેર કરો ને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી લો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ